આ 1 લાખના રોકાણ બાદ ફાર્મિંગ કરવાથી તમને દર મહિને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે. તો તમે શું કરશો? ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. જો મિત્રો તમને કોઈ કહે કે તમે 1 લાખના રોકાણથી ફાર્મિંગ શરૂ કરો અને આ 1 લાખના રોકાણ બાદ ફાર્મિંગ કરવાથી તમને દર મહિને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે તો તમે શું કરશો? કદાચ તમે 1 લાખનું રોકાણ કરીને આ બિઝનેસ કરવા તરફ આગળ વધશો. ત્યારે આજે આપણે એવા જ એક બિઝનેસની વાત કરીશું કે તેમાં 1 લાખનું રોકાણ કર્યા બાદ તમે દર મહિને 10 લાખ સુધીની ઇન્કમ મેળવી શકો છો. તો કયો છે આ બિઝનેસ અને કઈ રીતે 10 લાખ સુધીની ઇન્કમ આ બિઝનેસમાંથી મળે છે તે વિશે વિગતે વાત કરીએ. જો તમે પણ કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, તમે ઓછા રોકાણ સાથે બિઝનેસ શરૂ કરી શકો છો અને અમે તમને એ બિઝનેસ વિશે જણાવીશું. આ બિઝનેસમાં ઓછું રોકાણ કરવા સિવાય તમે શાનદાર રીતે કમાણી પણ કરી શકો છો. વ્યવસાયના વિસ્તરણના આધારે તમે એક સમયે મહિનામાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. બજારમાં તેની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. આ ઓછી કિંમતના વ્યવસાયના પ્રદર્શન પર તમે શરૂઆતમાં વિશ્વાસ નહીં કરો, પરંતુ તેમાંથી નફો તમારા હૃદયને ખુશ કરી દેશે. આપણે વાત કરી રહ્યા છે મશરૂમ ફાર્મિંગની. જી હા, મશરૂમ ફાર્મિંગ એ એક નફાકારક વ્યવસાય છે. આમાં ખર્ચના 10 ગણો નફો થઈ શકે છે. એટલે કે 1 લાખ રૂપિયાનું રોકાણ કરીને તમે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગ પણ વધી છે. ચાલો જાણીએ કે તમારે મશરૂમની ખેતી માટે શું કરવું પડશે. આજના યુગમાં પાર્ટીઓ અને રેસ્ટોરન્ટમાં બટન મશરૂમની સૌથી વધુ માંગ છે. તેને તૈયાર કરવા માટે ઘઉં અથવા ચોખાના ભૂસાને કેટલાક રસાયણો સાથે વેરવીને ખાતર તૈયાર કરવામાં આવે છે. ખાતર તૈયાર થવામાં 1 મહિના જેટલો સમય લાગે છે. આ પછી સપાટી પર 6 થી 8 ઇંચ જાડા સ્તરને ફેલાવીને મશરૂમના બીજ વાવવામાં આવે છે. બીજ ખાતર સાથે આવરી લેવામાં આવે છે. 40 થી 50 દિવસમાં મશરૂમ કાપ્યા પછી વેચાણ લાયક બની જાય છે. મશરૂમની ખેતી માટે તમારે છાયડાવાળી જગ્યાની જરૂરત પડે છે. રોકાણ કેટલું થાય છે આ ખેતીમાં તેની વાત કરીએ તો 1 લાખ રૂપિયાથી મશરૂમની ખેતી શરૂ કરવાથી સારો નફો મેળવી શકાય છે. 1 કિલો મશરૂમના ઉત્પાદન પાછળ 25 થી 30 રૂપિયાનો ખર્ચ થાય છે. બજારમાં તે 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. મોટી હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં સારી ગુણવત્તાના મશરૂમનો સપ્લાય 500 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ભાવ મેળવી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે આ સમગ્ર માહિતી અમે ફક્ત વ્યવસાય શરૂ કરવાના વિચાર વિશે આપી છે. કોઈ પણ વ્યવસાય શરૂ કરતા પહેલા તમારે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ. આમ જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો ઓછા રોકાણમાં તો તમે મશરૂમનું ફાર્મિંગ કરી શકો છો, પરંતુ તે માટેથી તમારે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી પણ આવશ્યક છે.